હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. મિત્રો, જીવની બજારમાં ખૂબ જ અફડાતફડી છે, એટલે અત્યારે એક વાગો આવ્યો છે ત્યારે ફરીથી એક નવો વિડીયો આપના માટે ઉપસ્થિત છે અને એની અંદર તાજામાં તાજી જાણકારી આપવાનો પ્રયાસ છે. તો અવશ્ય આ વિડીયો જોજો, બીજા ખેડૂતોને મોકલજો અને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. જીરુનો વાયદો બપોરે એક વાગે જૂન મહિનાનો વાયદો જે છે એ 1365 રૂપિયા વધીને 29,205 ની સપાટીએ છે. 4.90% વધારો થયો છે એની અંદર. જયારે જીરુનો જુલાઈ મહિનાનો વાયદો 1255 રૂપિયા વધીને 285 ના ભાવે છે, 28,500 રૂપિયા ચાલી રહ્યો છે અને 4.61% તેજી એની અંદર થઈ ગઈ છે. વાયદામાં જબરજસ્ત તેજી હોવા છતાં પણ હાજર બજારની અંદર ઊંઝામાં ભાવ ઢીલા પડ્યા છે, એ બાબત ખાસ નોંધજો. ઊંઝાની અંદરના જે તાજા અહેવાલ વેપારીઓના જે સવારની હરાજી પૂરી થઈ આવ્યા છે એની અંદર હાજર બજાર લગભગ 400 થી 450 રૂપિયા જેટલી નરમ છે. વાયદામાં તેજી છે, ઊંઝામાં નરમાઈ છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, સુપર માલનો ભાવ 5,700 થી 6,000 હતો, બેસ્ટની અંદર 5,600 થી 5,700, મધ્યમમાં 5,500 થી 5,600, એવરેજ માલમાં 5,400 થી 5,500 અને ચાલુ માલમાં 5,200 થી 5,400 ના ભાવથી ઊંઝામાં વેપાર થયા હતા. ઊંઝાની અંદર બજાર ઢીલી પડવાને લીધે ચોક્કસપણે સાંજે જે સિંગાપોર ક્વોલિટી 1% ભાવ જે છે એની અંદર પણ ઘટાડો આવી શકે છે. સવારના જે ભાવ જાહેર થયો છે સિંગાપોર ક્વોલિટીનો એ 6,250 હતો, પણ એવું લાગે છે કે ઊંઝામાં જે રીતે ભાવ ઘટ્યા છે એ રીતે સિંગાપુર ક્વોલિટીનો ભાવ પણ ચોક્કસ ઘટશે, કારણ કે અત્યારે નિકાસકારો ખરીદીમાંથી બિલકુલ હટી ગયા છે અને આવકો આજે થોડી વધારે સારી છે. વાયદામાં તેજી છે, હાજરમાં મંદી છે, એટલે બંનેમાં સામસામા પ્રવાહ છે. કોણ જીતે છે, સટોડિયા જીતે છે, વાયદા જીતે છે, શું થઈ છે એ બહુ જાણવાનું રસપ્રદ બનશે. આ સંજોગો વચ્ચે ખેડૂતો 7,000 ના ભાવની અપેક્ષા રાખી રહ્યા છે. ખરેખર શું થાય છે એ જોવાનું પણ રસપ્રદ બનશે. જોતા રહેજો ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલ. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત. તો ફરીથી મળીશું, ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.